नमस्कार विद्यार्थी मित्रों, के आपने समाजशास्त्र में प्रकरण 7 सामाजिक आंदोलन नो अभ्यास करी रहया छी। जेना में आपने सामाजिक आंदोलन नो अर्थ, सामाजिक आंदोलन ना जे 4 प्रकार होता है, प्रकार अने छेले जारे आपने मळ्या हता त्यारे स्वच्छता अभियान के एना विषे आपने विगते अभ्यास करेलो हतो, एटले के आ बाबतनो अभ्यास आपणे करी गया छीए। हवे आजे जे आ प्रकरणनो छेलो टॉपिक जे बाकी रहे छे, जे छे सामाजिक आंदोलननी असर। के आपणे ई खबर छे के दरेक समाज परिवर्तनशील होय छे अने दरेक समाजमां कोईक ने कोईक प्रकारना आंदोलनो ने बधे થતા હોય છે। તો આ જે આંદોલન છે તો એની समाज पर कई असर पड़े, तो एना विषय आपने विगतवार आज चर्चा करी। सामाजिक आंदोलन શું છે? તો કે સમૂહની સામાજિક ગતિવિધિ છે, એટલે કે એક વ્યક્તિનું આંદોલન ન હોય, એક કરતા વધારે વ્યક્તિ જોડાયેલા હોય અને એ બધા લોકો સમાજમાં એટલે કે સમાજ સાથે સંકળાયેલા હોય છે, એટલે કે એ સામાજિક પરિસ્થિતિને અભિવ્યક્ત કરે છે સામાજિક આંદોલન। આ સમૂહના લોકો પોતે નક્કી કરેલા હેતુ માટે આંદોલન કરે, કે સમાજના એક કરતા વધારે વ્યક્તિઓના સમૂહને કોઈ બાબતમાં અસંતોષ કે કોઈ પણ બાબત હોય તો એ જે હેતુ પ્રમાણે કે લોકો જે છે આંદોલન કરતા હોય। હવે આંદોલન શેના માટે કરવામાં આવે? તો કે આંદોલનનો હેતુ કંઈક બાબતમાં પરિવર્તન કરવાનો હોય છે, અને જે પણ આંદોલન થાય તો એ આંદોલનની સમાજ ઉપર ઘણી બધી અસર પડતી હોય છે। કારણ કે આ આંદોલન છે એ ક્યાંથી ઉદ્ભવ થાય છે? સામાજિક આંદોલન સમાજમાંથી ઉદ્ભવે છે, સમાજના લોકો દ્વારા જ કરવામાં આવે છે, પરિણામે આ સામાજિક આંદોલનની સમાજ ઉપર ઘણી બધી અસર પડે છે જે આપણે જોઈ। તો કે સામાજિક આંદોલન જે શું થાય, પરિવર્તનની પ્રક્રિયા ઝડપી બનાવે છે, એટલે કે આંદોલનના કારણે શું થાય છે કે જે કાંઈ પણ બાબતમાં બાબત વિશે આંદોલન થાય, એટલી વાર આપણને ખબર છે કે આંદોલન કરવામાં આવે શેના માટે કરવામાં આવે છે, કોઈ પણ બાબતમાં પરિવર્તન કરવા માટે આંદોલન કરવામાં આવે। તો આંદોલનના પરિણામે શું થાય છે કે સમાજમાં કે જે બાબતનું પરિવર્તન માટે આંદોલન થયું હોય તો એ બાબતમાં ઝડપથી પરિવર્તન આવે છે, એટલે કે સામાજિક આંદોલનના કારણે કે પરિવર્તન જે શું છે કે ઝડપી બને। બીજું, લોકોમાં સભાનતા વધે, કે કાંઈ પણ આંદોલન કે કાંઈ પણ થાય તો લોકોમાં સભાનતા આવે, એ બાબત પ્રત્યે જાગૃતતા આવે। એનું ઉદાહરણ જે આપણે ભણી ગયા સ્વચ્છતા અભિયાન, તો સ્વચ્છતા અભિયાન જે કંઈ પણ શરૂ કરવામાં આવ્યું સરકાર દ્વારા ને અંતે, તો લોકોની સ્વચ્છતા પ્રત્યે શું છે કે જાગૃતતા વધે છે, સ્વચ્છતા પ્રત્યે લોકો સભાન થાય। તો કોઈ પણ બાબત વિશે આંદોલનના કારણે શું થાય છે કે લોકોમાં સભાનતામાં વધારો થાય, પછી નવી નેતાગીરી ઊભી થાય, એટલે કે જે આ આંદોલન ચલાવવામાં આવતું હોય એ મહદઅંશે એવા લોકો દ્વારા ચલાવવામાં આવતું હોય કે જે લોકો કે સમાજની કોઈ સમસ્યાઓ કે ભોગ બનેલા હોય, શોષણનો ભોગ બનેલા હોય, અથવા મધ્યમ વર્ગ કે જે સમાજમાં કંઈક પરિવર્તન ઈચ્છતું હોય, એટલે એના કારણે શું થાય છે કે આ આંદોલનના કારણે નવી નેતાગીરીનો ઉદ્ભવ થાય છે, નવા નેતાઓ નવા સમાજ સુધારકો કે સમાજને મળે। દાખલા તરીકે રાજા રામમોહન રાય, કે એમણે શક્તિ પ્રથા વિરુદ્ધ આંદોલન ચલાવ્યું, તો રાજા રામમોહન રાય જેવા નેતા જે છે અથવા એવા વ્યક્તિ કે જે સમાજ સુધારક આપણને મળ્યા, એટલે કે નવી નેતાગીરી ઉભી થાય। પછી વૈચારિક વિકાસ થાય, એટલે કે લોકો છે કે એનામાં જાગૃતતા આવે, લોકોના વિચારોમાં પરિવર્તન આવે છે, લોકો જે ઘણી બધી બાબતો વિશે સામાજિક આંદોલનના કારણે જાગૃત થાય છે, અને લોકોના જે રૂઢિચુસ્ત ખ્યાલો છે એના સ્થાને કે નવા અને વૈજ્ઞાનિક વિચારોનો ઉદ્ભવ થાય છે। વૈકલ્પિક ઉપાયોની ચર્ચા થાય, એટલે કે કોઈ પણ સમસ્યા કે જેના સંદર્ભમાં કે આ આંદોલન કે થતું હોય ત્યારે એ આંદોલન અથવા એ માંગણી અથવા એ કોઈ પણ બાબત એને દૂર કરવા માટે કયા કયા ઉપાયો થઈ શકે, અલગ અલગ ઉપાયો અલગ
બાબત છે કે એનું નિરાકરણ કે આવે છે એટલે કે અલગ અલગ સમસ્યાના કોઈ પણ સમસ્યા માટે અલગ અલગ એના નિરાકરણ માટેના ઉપાય કે ઇન્ડિયા સામાજિક આંદોલનના કારણે સંકે કે શક્ય બને છે અને નવી નવી બાબતોની ચર્ચા વિચાર થાય છે પછી આંદોલનની સમાજમાં બદલાવ કે કોઈ રૂઢિચુસ્ત સમાજ હોય ડ્રાઈવર તો એના વિચારમાં પરિવર્તન આવે સામાજિક પરિવર્તન આવે સમાજમાં બદલાવ આવે જેમ કે પ્રાચીન સમયમાં એવું હતું કે સ્ત્રીઓને જે ભણાવવામાં આવતી નહીં અમુક કારણ પૂરતે જ સીમિત રાખવામાં આવતી ને એવા રૂઢિચુસ્ત ખ્યાલો હતા તો એ આજે જો સમાજમાં પરિવર્તન આવી ગયું આજે દીકરીને પણ દીકરા જેટલી તક આપવામાં આવે છે તો એ શું છે કે સમાજે એ બાબતને સ્વીકાર કરી દીધું જે મોટા ભાગના લોકો તો શું થયું સમાજમાં બદલાવ આવે તો આ રીતે એની અલગ અલગ અસરો આવે ટૂંકમાં કહેવાનું કરી છે કે સમાજમાં સામૂહિક વર્તન દ્વારા કે પોતાના અસંતોષની અભિવ્યક્તિ કરવાના પ્રયત્નો સામાજિક આંદોલન દ્વારા કરવામાં આવતા હોય કે સામાજિક આંદોલન મોટે ભાગે શેના માટે થાય કે સમાજની પ્રવર્તમાન કોઈ પણ બાબત પ્રત્યે અસંતોષ હોય ત્યારે તેના માટેમાં તો કે અસંતોષને પોતાને વ્યક્ત કરી અને સમાજમાં માનસિક કે સંપૂર્ણ પરિવર્તન લાવવા માટેનું એક સાધન એટલે આ સામાજિક આંદોલન છે સમાજમાં બે પ્રકારના જૂથો છે એક રૂઢિવાદી અને આત્મવાદી બરાબર હવે આધુનિકવાદી સમૂહ છે તો એ શું છે સમુદાય સમાજ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન આધુનિકવાદી વિચારસરણી ધરાવતા સમૂહના લોકો જે શું કરતા હોય સમાજમાં બે પ્રકારના લોકો જોવા મળે રૂઢિચુસ્ત અને આધુનિકવાદી રૂઢિવાદી છે એ કેવા છે કે પ્રાચીન પરંપરાઓ પ્રાચીન મૂલ્યો પ્રાચીન જે કંઈ પણ બાબતો છે એ દ્રઢપણે એને માનનાર અને ઘણા લોકો એવા હોય કે જે પ્રાચીન બાબતોમાં પરિવર્તન થવું જોઈએ એ વિચારસરણી દ્વારા આ સાથે કે આપણે આ પ્રકરણ કે પૂરું જાહેર કરીએ છીએ.
હવે જ્યારે આપણે મળીશું ત્યારે પ્રકરણ 8 ની આપણે શરૂઆત